પાલનપુરમાં પ્રજાપતિ સમાજના યુવકનું રહસ્યમય મોત થયાને બે માસ જેટલો સમય વીતવા છતાં પોલીસ હજુ સુધી આ ઘટનામાં હત્યા થઈ છે કે આત્મહત્યા તે પણ શોધી શકી નથી. ત્યારે આજે પ્રજાપતિ એકતા સંગઠન ગુજરાત દ્વારા જિલ્લા મથક પાલનપુરમાં નિવાસી અધિક કલેક્ટર એટી પટેલને આ ઘટનામાં સીબીઆઈ તપાસ કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. 14 જુલાઈએ પાલનપુરના વેપારી દલપતભાઈ પ્રજાપતિ મૃત હાલતમાં મળી આવતા તાલુકા પોલીસ મથકમાં મૃતકના પુત્રે ફરિયાદ નોંધાવી હતી, જેની તપાસ એલસીબી પોલીસ કરી રહી છે. જોકે પોલીસ મથકમાં ફરિયાદ કર્યાને બે માસ જેટલો સમય વીતવા છતાં મૃતકના પરિવારને ન્યાય મળ્યો નથી. મીડિયા સાથેની વાતચીતમાં મૃતકના પત્ની ગંગાબેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે અમે હત્યા કરનાર શકમંદ વ્યક્તિનું નામ પોલીસને આપવા છતાં પોલીસ કોઈ જ કાર્યવાહી કરતી નથી. આજે અમારા બનાવને 61મો દિવસ છે, પણ હજી સુધી અમને કોઈ ન્યાય મળ્યો નથી. જ્યારે અમે પોલીસવાળામાં કંઈ જઈએ ત્યારે એમ કહે કે ભાઈ તપાસ ચાલુ છે, પણ એમાં કોઈ તપાસ ઊંડી થઈ નથી. અમને કોઈ સંતોષકારક પેલું થાય એવી અમને કોઈ તપાસ કરી નથી. એટલે સત્વરે અમને ન્યાય મળે અને એવી તપાસ થાય કે જે મૃતકના આત્માને પણ શાંતિ મળે એમ. અને શંકાસ્પદના નામ તો આપી જ દીધું છે એલસીબીમાં, બધે નામ અમે જાહેર કરી જ દીધું છે. એટલે ભલે હોય ના હોય પણ એની અટકાયત કરી અને એની પૂછપરછ કરવી જોઈએ. આપણે એને એમ નહીં કહેતા કે ભાઈ આ જ એ છે એમ, પણ શંકાસ્પદ રીતે એ છે એટલે એને થોડી પૂછપરછ કરો એમ. રામચંદભાઈ ધુડાભાઈ પ્રજાપતિ. એટલે અમને આ તો કેમ કે શંકાસ્પદ રીતે અમે નામ આપી એટલે એને અમે આરોપીએ પેલું કરી શકે. એ તો કહેવાય ને કે જે મરનારો તો એ ડાયરીમાં લખીને જ પેલું કર્યું હોય એમ. એટલે એના ઉપરથી અમે કહી શકીએ છીએ. એટલે અમને ન્યાય મળે એ જ અમારે જોઈએ, બીજું કોઈ જોતું નહીં. કારણ કે ન્યાય મળશે તો અમારો એ જીવ પાછો આવવાનો. એ જ દિવસે જ્યારે એ ડાયરી તો લઈ જ લીધી એ દિવસે એમને મળી જ્યું ને, અમને જ્યારે નિવેદન કર્યું કરવા માટે બોલાયા ત્યારે પણ નામ અમે આપેલા જ હતા એમ. 61 દિવસ થયા એમ આજે કે અમારી તપાસમાં કોઈ જ નહીં કહેવાય એમ, કોઈ સંતોષકારક જવાબ પણ અમને મળ્યો નથી. એ બધું હવે એ તપાસ કરે, કારણ કે અમને એવી બધી કોઈ લોબાપોળી ખબર જ નહીં ભાઈ. ના ના, એટલે હવે એ કહું ને, આ તો એક એમની ડાયરી હતી ને એના પરથી અમે અનુમાન લગાવીએ છીએ. અમને કોઈ આવી ઘેર અમને કોઈ આવી વાત પણ કરી નથી. રહસ્યમય સંજોગોમાં થયેલા દલપતભાઈ પ્રજાપતિના મોતનું રહસ્ય 61 દિવસથી પોલીસ દફતરે દબાયેલું છે, ત્યારે હવે સમગ્ર રાજ્યમાં પ્રજાપતિ સમાજ મૃતકના પરિવારને ન્યાય અપાવવા માટે મેદાનમાં ઉતર્યો છે. પાલનપુરના પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને રજૂઆત કરવા છતાં પણ પોલીસ અત્યાર સુધી પહોંચવા માટે વિલંબ કરી રહી છે. આજથી 61 દિવસ પહેલાં દલપતભાઈ પ્રજાપતિ રહેવાસી લક્ષ્મીપુરનાનું ડેડ બોડી મળેલું. ડેડ બોડીને જોયા પછી એ તારથી બાંધેલું હતું, દોરડાથી બાંધેલું હતું, મોમાં કાપડનો ડૂચો મારેલો હતો. એમના ડેડ બોડી જોડે દિવાસળીની પેટી પડેલી હતી. ડેડ બોડી રીતસર પેટ્રોલ છાંટીને બાળ્યું હોય એ રીતનું હતું, પરંતુ આ ડેડ બોડીને ક્યાંક એના ઉપર અત્યાચાર ગુજારીને ત્યાં લાવવામાં આવ્યું હશે એવું સ્પષ્ટ જણાઈ આવે છે. પોલીસને એસપીસીને પણ રજૂઆત થઈ છે, કેસ એલસીબીને સોંપાયો છે, પણ આ દિન સુધી કોઈ ચોક્કસ કડી મળી નથી. આ જે સાયબર કાફેના સમયમાં તમે કોલ ડિટેલ, સીસીટીવી ફૂટેજ આ બધાના આધારે ધારો તો 8 થી 10 દિવસમાં ઘણી બધી વિગત મેળવી અને કડીની નજીક જઈ શકો છો, પરંતુ આજ સુધી થયું નથી એનો અર્થ કે ક્યાંક કચાશ છે. અને એમનો જે પરિવાર છે ખૂબ હાથ છે, જે રીતે દલપતભાઈનું ડેડ બોડી મળ્યું એ જ રીતે પરિવારના કોઈ સભ્ય ઉપર આવતીકાલે અત્યાચાર થાય એવી પૂરી વકી છે. એટલે પરિવાર ખૂબ ગભરાયેલો છે. એટલે અમારી સરકારશ્રીને, એસપી શ્રી કલેક્ટરશ્રીને નમ્ર અરજ છે કે આ તપાસ જો ન થઈ શકે તો સીઆઈડી ક્રાઇમને સોંપી અને અમને ન્યાય મળે અને પરિવારજનો જે આહત છે એમને સાંત્વના મળે. સીએમ, હોમ મિનિસ્ટર આ બધા જ લેવલે રજૂઆત થઈ છે, આવેદન પત્ર અપાય છે, સીએમ સાહેબનો જવાબ પણ આવે છે. પણ મિત્રો, તમે જાણો છો કે નીચેના લેવલે જ્યારે કંઈક કાચું કપાયું હોય ત્યારે
न्याय समय में समर्थ रीते न्याय मळो खूब अघरो होय छे अने एटले अमने ए दुख छे के आटला दिवस थया 61 दिवस पछी पण कोई चोक्कस कड़ी मळी नथी। હવે એ તો તપાસ કરનારે જ કાચું કાપ્યું હોય, પોલીસ ઉપર શક છે? અમને આ દિન સુધી કોઈ કડી મળી નથી, એટલે જે ત્વરિત ઝડપે પોલીસની જોડે જે સત્તાઓ છે એ સત્તાની રૂએ જો કામ કરવામાં આવે તો આટલા દિવસ લાગે નહીં એવું સ્પષ્ટ મારું માનવું છે।